हाँ हेलो नमस्कार विद्यार्थी मित्रों, आपणे आनी अंदर जोवानुं छे जे बोर्डनुं नमूनानुं प्रश्नपत्र जे तमने लोकोने लेटेस्ट पेटर्न मुजब आप्युं छे ए बेसिक मेथ्स माटे तमने याद हशे तो पहेला अथवा अत्यार सुधीनी अंदर जेटला पण मॉडल क्वेश्चन पेपर के पछी जे बुक्स मार्केटमां अवेलेबल छे पेपर सेट ए बधा 24 प्रश्नों प्रमाणेनी छे, मतलब ए जूना पेटर्न प्रमाणे छे। पण जे नवी पेटर्न प्रमाणे जे तमने पेपर बोर्डे जे आप्युं छे एक नमूनानुं प्रश्नपत्र एनुं सोल्यूशन करवा माटे आपणे जई रह्या छीए। अने बीजी खास वस्तु याद रखजो कि आ पेपर माथी बोर्डनी परीक्षानी अंदर खास पूछाय छे। बीजा तमे भले गम्मे एटला 25 प्रश्नपत्र सोल्व कर लेजो, पण सौथी इम्पोर्टंट छे आ नमूनानुं प्रश्नपत्र। जो ए नहीं कर्युं होय तो पछतावानो वारो आवशे। एटले खास रिक्वेस्ट कि आ वीडियो खास जोवानो छे। अने एनी साथे साथे हजी आनुं सेक्शन बी, सेक्शन सी अने सेक्शन डी, चारे चार सेक्शन हूँ आपवानो छुं, लगातार आवशे। सो प्लीज एनी अंदर तमारे खास ध्यान रखवानुं छे। अने बीजी बे चार वातो छे ए वीडियो दरमियान हूँ करीश। तो बच्चों शुरुआत करीए आपणे मार्च 2023 માટેનું નમૂનાનું પ્રશ્નપત્ર। કેટલા બધા રૂલ્સ છે તમારે ખાસ ધ્યાન રાખવાના છે કે આ પ્રશ્નપત્રની અંદર ટોટલ 39 પ્રશ્નો અને કેટલા વિભાગ હશે? લો વિભાગનું તો લખ્યું જ નથી, ચાર વિભાગમાં વહેંચવામાં આવેલું છે। પછી બધા જ પ્રશ્નો છે એ ફરજિયાત છે, આંતરિક વિકલ્પો પણ આપવામાં આવેલા છે, અથવાના પ્રશ્નો વગેરે છે। મતલબ આ સૂચના તમને લોકોને તમારા બોર્ડના પેપરમાં પણ જોવા મળશે, ઓકે જી। અને વિભાગની જે સૂચના સામે આંકડાઓ લખેલા હશે એ તમને ગુણ દર્શાવશે। આ બધી વસ્તુ તમારે સમજવાની છે, આમાં હવે કંઈ મારે સમજાવવાની જરૂર નથી લાગતી। જરૂર જણાય ત્યારે આકૃતિ પણ દોરવી પડશે, રચનાઓની રેખાઓ પણ જાળવી રાખવી, મતલબ દેખાવી જોઈએ કમ્પ્લીટ એવી રીતે દોરવી। પેન્સિલ બહુ આછી નહીં વાપરવાની, અને જો પેન્સિલ બહુ આછી ઉઘડતી હોય તો શું કરવાનું ખબર છે? આ પેન્સિલ હોય ને આવું કરવાના અને પછી લખવાની, બરાબર? અમુક લોકોને લખશે હાય હાય છીકન ધાતુ આવું કોણ કરે, પણ લા ભાઈ અમે આવું જ કરતા હતા અને હજી ઘણા બધા લોકો કરસ, ઓકે। અને નવો વિભાગ નવા પાનાથી શરૂ કરવો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। અને પ્રશ્નોના જવાબો હંમેશા ક્રમમાં લખવા, બને ત્યાં સુધી આડા નહીં લખવા। અગર કોઈ એક જ વિભાગની અંદર આડાવાળા લખો છો તો ફિલહાલ ચાલતું હોય છે, બટ બને ત્યાં સુધી એનો ક્રમ સાચવાય એનું ધ્યાન રાખવું। કેલ્ક્યુલેટર હોય, સ્માર્ટ વોચ હોય, ડિજિટલ વોચ હોય વગેરેનો ઉપયોગ કરવો નહીં। તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે અમુક જે લાંબા કે મોટા મોટા જે ગુણાકાર કે ભાગાકાર હોય ને ત્યારે લોકો કેલ્ક્યુલેટર યુઝ કરતા હોય છે। અરે ભાઈ બોર્ડની એક્ઝામમાં કોણ આપશે? ઘણી વખત ક્લાસમાં હોય તો એમ કહું કે ભાઈ તમે લોકો આ રીતે યુઝ કરો છો તો તકલીફ થશે, તો શું કહે ખબર છે? કેટલી બુદ્ધિ વાપરે જુઓ જરા, કે સાહેબ બાજુમાં છે ને એ 12માવાળા હોય છે, એમની પાસે કેલ્ક્યુલેટર હોય ને એટલે અમે યુઝ કરી લઈએ છીએ। ઓ હલો મિસ્ટર, એ તમારી પાસે 12માવાળા નહીં હોય એ વખતે, ક્યારે? જ્યારે બોર્ડની એક્ઝામ આપશો ત્યારે, કારણ કે એ લોકોની એક્ઝામ બપોર પછી હશે ને તમારી એક્ઝામ બપોર પહેલાં હશે, એટલે એવી આશાએ જવું નહીં। બાકી આશા અમર છે ને, અમર માંદોન હોસ્પિટલ બંધ અવડખો થાય, રેડી? તો ખાસ ધ્યાન રાખજો, તો ડિજિટલ વોચ વગેરેનો ઉપયોગ નથી કરવાનો, એટલે કેલ્ક્યુલેટરની અંદર કોઈ ગુણાકાર નહીં કરવાનો, બધા જ ગુણાકાર જાતે કરવાની આદત પાડવાની છે, અને સ્પષ્ટ વંચાય તેવું લખવું। ઘણા બધા લોકો કહેતા હોય છે કે મસ્ત અક્ષર ગાળવા, મસ્ત નહીં, સુવાચ્ય અક્ષર હોવા જોઈએ, સારી રીતે વંચાય એવા। બહુ બધા રૂડા રૂપાળા તમારા ડાચા જેવા અક્ષર ગાળો અને પછી ટાઈમ ખૂટે તો એ અચ્છી બાત નહીં। ચલો તો બચ્ચો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં કે તમને લોકોને જે પ્રશ્ન પૂછાશે એ હશે ખરા ખોટા, અને ખરા ખોટાની અંદર તમારા લોકોએ ધ્યાન રાખીને કમ્પ્લીટ કામ કરવાનું છે, અને કેટલા હશે? 1-4। હવે ખરા ખોટાની અંદર ઘણા લોકો છે ને ગોખણપટ્ટી કરતા હોય, એને સમજવાની કોશિશ ખબર નહીં તમે કઈ રીતે કરતા હશો, બટ મને એટલી ખબર પડે ને કે ખરા ખોટાનો મતલબ શું થાય કે એની અંદર પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ પણ આપ્યો હોય। તો જે પ્રશ્ન પૂછ્યો હોય ને એનો તમારે જવાબ તમારી રીતે લાવવાનો અને પછી અંદર આપેલા જવાબ સાથે મેચ કરવાનું, જો મેચ થાય તો વાક્ય સાચું, બાકી હાવ જુઠ્ઠાના પીઠનું, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની, બરાબર? તો બચ્ચો શરૂઆત કરીએ, બહુ ધ્યાન આપજો, મસ્ત મજાનું કામ છે, અને હજી કહી દઉં છું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પેપર, પ્લીઝ વિડીયો છોડતા નહીં, અને બહુ જ અગત્યની ચર્ચાઓ આપણે આની અંદર કરવાની છે। તો શું આપ્યું છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, હવે પહેલાં તો અવિભાજ્ય સંખ્યા શું છે ખબર હોવી જોઈએ, તો એવી સંખ્યા કે જેના ભાગ ન પડતા હોય, અવિભાજ્ય, ભાજ્ય જેના ભાગ ન પડતા હોય એવી સંખ્યા, અથવા ભાગ કોણ હોય તો એક અને એક સંખ્યા પોતે, આઈ એમ પોતે, એવું બીજી કોઈ સંખ્યા ના હોય, તો એવી શરૂઆત ક્યાંથી થાય? એક, તો ઘણા લોકો એકને અવિભાજ્ય સંખ્યા બોલતા હોય કે સાહેબ એક, એક એકા એક, જેના માત્ર બે જ અવયવ, જ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તમને કહું,
માનો કે તમારા લગ્ન છે ને તમે મને કહેવા આવો, પત્રિકા લઈને કે સાહેબ મારા લગ્ન છે તમે આવજો, લગ્ન છે આવજો, એટલે આમ ઠીક છે આમંત્રણ આપ્યું છે, પણ ધારો કે તમે આવીને એવું કહી જાઓ તો સાહેબ મારા લગ્ન છે ને તમારે આવવું જ પડશે, આ જ આની અંદર એડ પડ્યો, પેલામાં શું કીધું છે આવવું પડશે, તો ઠીક વાત છે આવવું જ પડશે, આવવું જ પડશે એ કમ્પલસરી છે બરાબર, અને અમુક તો પાછા શું કહેતા સર આ સાલ છે ને આપણા લગ્ન છે, અચ્છા મતલબ અમારા ભેગા, વાહ ક્યાં વાત હે, એવું ના હોય આપણા નહીં મારા લગ્ન એવું બોલવાનું, તો અહીંયા જ કમ્પલસરી, જ મતલબ કે હર હંમેશ માટે આના બે જ અવયવ, એક હોય તોય ના ચાલે અને ત્રણ હોય તોય ના ચાલે, બે મતલબ બે, તો એની શરૂઆત ક્યાંથી થશે, બે ત્રણ પાંચ આવી રીતે સો એન સો ચાલે, એકથી પચાસ સુધીની અંદર અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે, પંદર છે, અને પચાસથી લઈ અને મતલબ એકાવનથી સો સુધીની અંદર બીજી દસ, એટલે ટોટલ એકથી સોમાં પચીસ સંખ્યાઓ છે, પણ આપણે કોની વાત કરવાની છે, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કોણ હશે, બગડ બે, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, જો એકડો તો અલગ છે અવિભાજ્ય કે વિભાજ્ય છે જ નહીં, પછી એના સિવાય બગડો અવિભાજ્ય, તગડો અવિભાજ્ય, તો કોણ આવશે, ચોગડો, તો હવે આ જે સંખ્યા છે ને વિભાજ્ય સંખ્યા એ છે ચાર અને અવિભાજ્ય સંખ્યા છે એ છે બે, તો હવે આપણી પાસે બગડો અને ચોગડો બે સંખ્યા છે, એનું શું કરવાનું કીધું છે, તો કે લસા ચાર થાય, તો હવે આપણાનો લસા શોધવાનો, તો લસા શોધવા માટે શું કરવું પડે, તો બે ગુણ્યા એક થશે અને અહીંયા કેટલા થશે ચાર હશે, તો બે ગુણ્યા બે ગુણ્યા એક, તો હવે સોચો આ બધા જ અવયવો ઓલરેડી આની અંદર આવેલા છે, તો હવે માત્ર આના જ અવયવો જોવાના આવે, તો કેટલા થઈ જશે લસા બરાબર, હજી આને ઘણી રીતે લખાતું હોય છે કે લસા બે અને ચાર, તો કેટલા થશે, અહીંયા આવું પણ લખી શકાય કે આની ઘાત બે છે ને આની ઘાત બેની બે છે, તો જે મોટી ઘાત હોય એને આપણે ગણવાની હોય તો બેનો વર્ગ તો કેટલો આવશે ચાર, તો અહીંયા ચાર છે, તો યસ, તો આ જે વાક્ય છે એ કેવું થઈ જશે, ખરું, બોલો આવી રીતે થિયરિકલ જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે ત્યારે જઈને તમે જવાબ આપી શકો. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ ગ્રેટર દેન ઝીરો એ બી સી એ વાસ્તવિક સંખ્યાઓ છે, તો તેનો આલેખ નીચેથી ખુલ્લો પરવલય હશે અથવા નીચે તરફનો પરવલય હશે. બચ્ચો હવે આની અંદર એક વસ્તુ બેઝિક તમારે હંમેશા યાદ રાખવાની છે કે એ ગ્રેટર દેન ઝીરો હોય ને, એ ગ્રેટર ધેન ઝીરો, તો હર હંમેશ પછી પાછળ આગળ કોણ હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં, માત્ર એ છે ને એ ઝીરો ધન હોવા જોઈએ, ઝીરોથી મોટા હોવા જોઈએ, તો ઉપરથી ખુલ્લો પરવલય આવશે, ઉપરથી ખુલ્લો પરવલય બરાબર, અને જો એ લેસ ધેન ઝીરો હોય તો નીચેથી ખુલ્લો પરવલય આવશે બરાબર. હવે કોઈ કે સાહેબ ઝીરો હોય તો એ બરાબર ઝીરો હોય ને તો એ શું થશે, રેખા, કારણ કે એ શું થઈ જશે, સુરેખ સમીકરણ બની જાય, સુરેખ સમીકરણ હશે, કારણ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, તો એક્સનો વર્ગ બે હોય ત્યારે એક્સના વર્ગનો સહગુણક એ પોતે જ ઝીરો હોય તો, જેની જાન જવાની છે પોતે જ હાજર નહીં, તો એ કિસ્સામાં શું થાય, કંઈ મેળ ના પડે, તો હવે એ સુરેખા બની જશે, અને જો રેખા બનશે તો એનો આલેખ પણ સીધી લાઈન આવશે. તો બચ્ચો હવે અહીંયા જુઓ જરા કે એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સ, હવે આપણે એ જોવાનો છે, એ કોણ છે જરા ચેક કરો, તો અહીંયા એ ગ્રેટર ધેન ઝીરો આપ્યું છે, તો હવે એ ગ્રેટર ધેન ઝીરોનો મતલબ શું થશે, ઉપરથી ખુલ્લો પરવલય, આ ભાઈ શું કહે છે, નો આલેખ નીચે તરફનો પરવલયાકાર હોય છે, જૂઠું બોલસ, તો શું થઈ જશે, ખરા ખોટા લખ્યું છે ને, તો અહીંયા શું થઈ જશે, ખોટું, ઓકે, તો આવી રીતની મસ્ત પ્રોસેસ કરવાની છે. થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા અને કોસ થીટા સમાન થાય, અહીંયા શું લખ્યું છે, દરેક મૂલ્ય, તો ખોટું બોલે છે. તમને લોકોને યાદ હશે સાઈનના મૂલ્યો તમે લોકોએ કેવી રીતે શોધ્યા હતા, હા સાઈન, અહીંયા ધારો કે આપણે ઝીરોની વાત કરીએ, ત્રીસની વાત કરીએ, પછી પિસ્તાલીસની વાત કરીએ, સાઈઠની વાત કરીએ, નેવુંની વાત કરીએ, એની અંદર તમને લોકોને કોઈ આવું શીખવાડ્યું હશે કે એકડો પહેલાં ઝીરો લખી દેવાના, પછી એકડો લખી દેવાના, બગડો લખી દેવાના, તગડો લખી દેવાના, ચોગડો લખી દેવાના, એને ચાર વડે ભાગી દેવાના, જ્યારે તમે ચાર વડે ભાગો છો ત્યારે પછી શું થશે, તો કે એનું વર્ગમૂળ લો. જ્યારે તમે આવી બધી પ્રોસેસ કરો છો, મારા હિસાબે છે ને એને સીધું યાદ રાખવાની જરૂર છે, પણ ઘણા બધા લોકો આવી રીતે શીખવાડતા હોય છે અને એની ટ્રીક પણ રિયલમાં આવું કંઈક બનાવેલું છે,
तो अहीं जीरो भाग्या चार जीरो भाग्या कोई पण संख्या करी जीरो थाय जीरो ऊपर छापरू एटले जीरो ज आवशे वन अपॉन तो एक नुं वर्गमूल एक थशे अने चार नुं वर्गमूल केटलुं थशे बे तो अहीं खाली बे आवशे आनी अंदर ऊपर नीचे कैंसल करो तो केटला वधशे नीचे बे वधशे ऊपर कोई नथी तो एक एक नुं वर्गमूल एक नीचे बे तो बे नुं वर्गमूल एटले रूट टू आवशे आमां पाछो नियम छे ऊपर नीचे ए भाग्या बी होय तो शुं थशे रूट ऑफ ए અને રૂટ ઓફ બી તો આપણે સ્વતંત્ર વર્ગમૂળ લેવાનું છે તો ઉપર પણ અહીંયા સ્વતંત્ર વર્ગમૂળ આવશે અને આનું વર્ગમૂળ બે થઈ જશે અને ઉપર નીચે કેન્સલ થાય એટલે સીધો એક આ એની વેલ્યુ છે હવે આ વેલ્યુ કોની થઈ યાદ કરો સાઇનની થઈ સાઇન થીટાની બરાબર સાઇન થીટા માટે આવું આવશે કોસ થીટા માટે આનાથી ઊંધું તમે ભણ્યા છો યાદ કરો કે પહેલાંનું અહીંયા લખી દેવાનું પછી આ લખી દેવાનું અહીંયા રૂટ થ્રી બાય ટુ આ ત્યાંનું ત્યાં આ અહીંયા આવશે અને આ કેટલા થઈ ગયા जीरो हवे जरा सोचो कि साइन जीरो नी वेल्यू कॉस जीरो नी वेल्यू सरखी छे नहीं आ वेल्यू सरखी छे नहीं आ सरखी छे तो यस आ सरखी छे नहीं आ सरखी छे नहीं तो आ भाई साहेब हूँ बोलस के थीटा ना दरेक मूल्य माटे आ सरखू थाय खोटू बोलस ना थाय तो आ शू थई जशे वाक्य खोटू बोलस एवुं थई जशे खोटू क्लियर छे हवे खूणा ए ना कोसेन શું લખ્યું છે કોસેન કેન્ટ કોસ કેન્ટ એવું બધું છે અને અહીંયા કીધું છે કોસેક એ લખાય હવે હંમેશા યાદ રાખો કે આ છે ને અહીંયા આટલું છે આટલું કોસ કેન્ટ આઈ થિંક મને એવું લાગે છે કે આની અંદર મને વાંચવામાં એટલે જ તકલીફ પડી આમાં પ્રિન્ટિંગ મિસ્ટ કોસેક આ છે ને આ વધારાનો ઘૂસી ગયો છે વચ્ચે એન આવું કોસેક એન્ટ થશે કોસેક એન્ટ હવે અગર આ કોસેક એન્ટ હોય તો એની અંદર શું કીધું છે કોસેક તો આની પાછળ શું આવશે એ એન ટી છે ને એ એન ટી આની અંદર હટાવી દો તો શું આવશે કોસેક તો આને સંક્ષિપ્તમાં કોસેક તરીકે લખાય તો વાક્ય કેવું છે સાચું હવે જો આની અંદર આની જે જોડ છે ને તમે ખાસ યાદ રાખજો સાઇનની અંદર એસ આઈ એન ઈ આવે પાછળ બટ આપણે સાઇન બોલીએ છીએ પછી ક સાઇન જો આની અંદર અમુક અમુક થોડી વાત કરું તો અહીંયા આવશે સાઇન તો સાઇનની અંદર પાછળ અહીંયા ઈ છે પછી કોસાઇન તો કોસ આ સાઇન છે ને એનું આગળ કો સાઇન કર્યું મતલબ આની આગળ આગળ સી ઓ શબ્દ લગાડ્યો એટલે ટેન્જન્ટમાં કો ટેન્જન્ટ લગાડ્યું છે પછી કોસેન્ટની અંદર અહીંયા ખાલી આટલું જ છે જો સેકન્ડ છે સેકન્ડ અને સેકન્ડમાંથી કો સેકન્ડ કર્યું છે તો મતલબ આગળ કો શબ્દ લગાડ્યો વાસ્તવની અંદર જોવા જાઓ તો ત્રણ જ શબ્દો છે કયા કયા તો સાઇન પછી ટેન્જન્ટ અને અહીંયા છે એક સેકન્ડ અને એ બધાની આગળ આગળ સીઓ 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 લગાડી દીધા તો આવી રીતે જ્યારે સાઇન છે તો સાઇનમાંથી તો હવે આની અંદર કોસ બનાવી દીધો તો આના ફૂલ ફોર્મ જરા બુકની અંદર એકવાર જોઈ લેજો બાકી તો તમને ખબર પડી જશે કંઈ ખાસ છે નહીં આની અંદર તો આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું કારણ કે આવી રીતે કોઈ પણ પૂછાય અગાઉ આની અંદર એક વખત છે ને આ સાઇન વિશે પૂછાઈ ગયેલું છે પછી એક વખત કોસ વિશે બી પૂછાઈ ગયેલું છે તો આ આખી પેર છે એ તમારે યાદ રાખવી જરૂરી છે અરે વાહ તો ટૂંક સમયની અંદર આપણો ક્રેશ કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે અને એ ક્રેશ કોર્સની અંદર અમે લોકો શું કરાવવાના છીએ અને તમને આની અંદર કેટલી વસ્તુ આપવાની છે જરા એક તમે આ બધા ખાના જુઓ તો અહીંયા શું લખ્યું છે લાઈવ ડિફિકલ્ટી સોલ્યુશન તમારા જેટલા પણ ડાઉટ્સ હશે ને એકદમ અમેઝિંગ રીતે ક્લિયર કરવામાં આવશે અને ડાઉટ સેશન જે બચ્ચો છે ને એ આપણા ચાર વાગ્યાથી લઈ અને અચ્છા ચાર નહીં રાત્રે સાત વાગ્યાથી લઈને ચાલશે અહીંયા જરા લખું છું જોજો રાત્રે સાતથી લઈ અને અગિયારથી બાર વાગ્યા સુધી ડેઇલી લાઈવ ક્લાસની અંદર તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે પછી ઓલ સબ્જેક્ટનું મટીરિયલ પણ અમે તમને પ્રોવાઈડ કરીશું જે જરૂરી છે પછી આઈએમપી ટ્રિક્સ વગેરે બધું તમને આપીશું કે એની અંદર શોર્ટકટ દ્વારા કેવી રીતે આન્સર આપી શકો 150 જેટલા સેકન્ડ એક્ઝામના પેપર સોલ્યુશન અમે તમને પ્રેક્ટિસ માટે પેપર આપીશું પછી સાથી પેપર સેટ જે આપણું છે હમણાં મેં તમને વાત કરી હતી ને કે બે ત્રણ સિક્રેટ વાતો છે તમને કહીશ તો હવે બચ્ચો યાદ રાખજો કે આપણે જે સાથી પેપર સેટ બનાવ્યું છે ને એ નવી પેટર્ન પ્રમાણે બનાવ્યું છે અને નવી પેટર્ન પ્રમાણેની જે બુક છે ને અહીંયા સાયજ છે આ રહી તમને બતાવું છું તો અહીંયા જે આ જે અમારી પાસે બુક છે ને આ રહી સાથી પેપર સેટની બુક તો હવે આ જે સાથી પેપરની અંદર અમે લોકોએ નવી પેટર્ન પ્રમાણે પેપર મૂકેલા છે લગભગ ક્યાંય નહીં મળે લગભગની ઓલમોસ્ટ ક્યાંય છે જ નહીં નવી પેટર્ન પ્રમાણે કારણ કે નવી પેટર્ન જ્યારે આવીને ત્યારે દરેક પ્રકાશનવાળા પોતાની બુક પ્રકાશિત કરી દીધી હતી અમે લોકોએ એના પછી પ્રકાશિત કરી છે માટે અમે નવી પેપર સ્ટાઇલ એની મૂકી છે અને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિથ સમજૂતી અમે આપવાના છીએ
પછી ઓલ સબ્જેક્ટનો રેકોર્ડેડ કોર્સ અમારી પાસે, જે અમારો 13,000 રૂપિયાનો જે કોર્સ હતો, જે જૂનમાં જે વિદ્યાર્થી એડમિશન લીધા એ મારા લાઈવ ક્લાસની અંદર 13,000 રૂપિયા ફીસ ભરીને જે વિદ્યાર્થીઓ આખું વર્ષ અમારી પાસે ભણ્યા, એમનો રેકોર્ડેડ કોર્સ તમને લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટ આપીશું આ કોર્સની સાથે. સેક્શન એની જે તૈયારી છે ને એ કમ્પ્લીટ થશે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને સેક્શન એમાં તકલીફ હોય છે. તકલીફ એટલી બધી હોય કે બધા ની અંદર ફૂલ માર્ક્સ આવતા હોય પણ સેક્શન એની અંદર ક્યાંક તકલીફ થતી હોય, તો એ સેક્શન એ માટેના 1500+ પ્રશ્નો અમે તમને આપીશું, કે જેથી તમને લોકો દર વિષયના સમથિંગ 350-400 પ્રશ્ન હશે. વિચાર કરો, એક વિષયના 401 પ્રશ્નો અગર અમે તમને તૈયારી કરવડાવીએ છીએ એ પણ સમજૂતી સાથે, તો સોચો યાર એનાથી વિશેષ શું જોઈએ, બરાબર. અને એની ફીસ છે માત્ર અને માત્ર 199, અને એમાંય બધા વિષયો અગર તમે બલ્કમાં લો છો તો ટોટલ પ્રાઇસ 1200 રૂપિયા છે. 7 વિષયો એની અંદર તમને મળશે, હિન્દી હશે તો પણ તમારું કવર થઈ જશે. તો ઓર કા ચાહીએ બચ્ચો, આ જાઓ જલ્દી ઓર હમ આપકો સબ કુછ સિખાયેંગે. હવે આપણે આગળ વાત કરીએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે 5 થી 10. હવે 5 થી 10 જે પ્રશ્નો હશે ને એ તમને લોકોને આ રીતે ઓબ્જેક્ટિવ પ્રકારના પૂછાશે. તો શું કરવાનું છે, જુઓ અહીંયા તમને એક લસા આપેલો છે અને ગુસ્સા આપેલો છે ને લસા શોધો છે. લસા અને ગુસ્સાની વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર છે, જો તમને યાદ હોય તો. અહીંયા તમને લખીને બતાવું છું કે ગુસ્સા ઓફ એ બી મતલબ 26 અને 91. અહીંયા આવશે લસા ઓફ એ બી, તો લસા ઓફ એ બીની અંદર શું આવશે કે 26 અને 91, અને એની સાથે સાથે આવશે 26×91. કારણ કે આ સૂત્ર શું છે કે ગુસા ઓફ એ બી ગુણ્યા લસા ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા બી. તો હવે બચ્ચો યાદ રાખો કે ગુસા ઓફ જે આ સંખ્યા છે ને, તો આનો ગુસા ઓલરેડી તમારી પાસે છે જ, તો આ આખાના બદલામાં તમારે અહીંયા કેટલા લખી દેવાના, પ્રેમથી લખી દેવાના 13. હવે તમને અહીંયા યાદ છે કે આ તો આપણે શોધવું છે, એટલે આપણે આની સાથે કોઈ પણ જાતની છેડછાડી કરવાની નહીં. અને આ 26 × કેટલા થઈ જશે, 91. હવે આ 26 છે ને આ બાજુ ગુણાકારમ છે, એને પકડીને પ્રેમથી સામે લઈ જવાના વિથ લવ, શાંતિથી અને હેરાન પરેશાન કર્યા વગર. તો 26×91 અહીંયા થશે 26×91, અને નીચે કેટલા આવશે 13, કારણ કે આ 13 ગુણાકારમાં હતા ને એ સામે જતા રહ્યા. હવે જો આ 13 અહીંથી કેન્સલ થાય તો ઉપર વધશે 2, તો કેટલા આવશે અહીંયા 2×2 અને 9×2 = 18. 182 જે હોય એ આપણો કરેક્ટ આન્સર. બોલો છે મસ્ત, બસ તો આવા પ્રકારની પ્રેક્ટિસ ખાસ કરજો. હવે કીધું છે કે સમીકરણ યુગમાં આપણી પાસે આ એક સમીકરણ છે આટલું, અને આ પણ એક સમીકરણ છે, ને કેટલા ઉકેલ હશે એ આપણે જોવાનું છે. તો કેવી રીતે ખબર પડે કેટલા ઉકેલ હશે, કેટલા ઉકેલ હશે એના માટેની જુદી જુદી શરતો હતી. કઈ કઈ શરતો હતી, તમને બધી જ શરતો અહીંયા કહું છું. જો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 અને ઇઝ ઇક્વલ ટુ c1/c2, આ એક શરત છે. જો અગર આવું થાય તો એનો ઉકેલ કેવો હશે, અનંત ઉકેલ હશે. પહેલાં આટલું જોવાનું કે 3 એ 3 સરખા હોય તો અનંત ઉકેલ આવશે. હવે પહેલાં 2 સરખા હોય તો શું થશે, જો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2, પહેલાં 2 સરખા હોય. હવે ત્રીજું, અહીંયા પહેલી વાત કરી કે 3 એ 3 સરખા હોય તો શું, હવે વાત કરી છે કે પહેલા 2 સરખા હોય પણ ત્રીજું સરખું ના હોય. આ ત્રીજું સરખું ના હોય યાની કે c1/c2 થશે. તો ડાબી બાજુ સરખી છે પણ જમણી બાજુ સરખી નથી, તો આ કિસ્સાની અંદર ઉકેલ ન મળે. અને હજી પહેલા 2 જ સરખા ના હોય તો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, તો હવે c1 આપણે જોવાનો નહીં, તો આ કિસ્સામાં શું થશે, 1, અથવા તો આપણે એને કહી શકીએ અનન્ય ઉકેલ મળશે. બચ્ચો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, વેરી સિમ્પલ પ્રોસેસ છે. મેં તમને પહેલાં શું કીધું કે 3 એ 3 સરખા હોય, હવે એમાં નવું શું આવે, છેલ્લું સરખું ના હોય. તો 3 એ 3 સરખા, છેલ્લું સરખું ના હોય તો ફરી ઓપ્શન બદલાઈ ગયો કે ઉકેલ ન મળે. હવે છેલ્લું સરખું નહોતું તો હવે વસ્તુ 2 જ રહી, તો હવે એમાં શું હોય, પહેલાં 2 જ સરખા ના હોય તો સી ગમે તે હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં. તો આ પરિસ્થિતિમાં આપણને કેટલા ઉકેલ મળશે, 1 ઉકેલ મળશે. હવે જોઈ લો આની અંદર કોણ ફિટ બેસે છે, તો આની અંદર આપણી પાસે એ એટલે કોણ, અહીંયા જો સમીકરણ લખું છું, x+2y+5 = 0. તો હવે આની અંદર એની કિંમત કેટલી છે, a1 = 1, a2 = કેટલા, 2, અને c હે ગલત હો ગયા
ए टू ना कहवा बी वन कहवा तो बी वन बराबर के सी वन एट्ले के पांच। हमें जरा अँ जुओ तो के थ्री एक्स माइनस सिक्स वाय प्लस वन इज इक्वल टू जीरो आने शू कहवा ए टू कहवा तो ए टू बराबर त्रण। हमें अँ शू बी वन आई गया बी टू बराबर माइनस सिक्स। माइनस मतलब एनु बच्चू, माइनस मतलब एनु बच्चू याद रखो, बच्चे को माँ साथ लेके जाएगी, अगर साथे नहीं ले जाए तो घरे दम पछाड़ा कर से रो से खास तकलीफ दबड़ा हो से कौन बताओ। अब तो सॉरी से यार कुछ नहीं हो सकता। तो माइनस छ अने सी टू बराबर कितना आवशे एक। हवे तमे आनी अंदर चेक करो बधानो गुणोत्तर लईने तो वन अपॉन थ्री आ रहा है के टू अपॉन माइनस सिक्स आ के पांचना छेद में एक। जो छेला तो मेरो पड़तो नहीं, कदाच आने आपणे उड़ाड़िए तो त्रण थाय तो जो पहलूज सरखू नहीं थतुं, पहलूज सरखू नहीं थतु तो ये किस्सा में जरा बताओ जी शू थशे आनी अंदर, कई शरत लागू पड़ी? अनन्य उकेल मळे। बोलो आवी बधी प्रोसेस आपणे करवानी छे। तो थियरी जो याद हशे तो तमे दाखला एकदम सुपर टूपर लखी शकशो। अने याद रखजो बेजिक मेथ्स वाळाने फायदो एटलो छे कि मोटा भागना प्रश्नो एवा हशे कि जेनी अंदर कैलक्युलेशन करवानुं ज नहीं हो, बेजिक बुद्धि लगावानी हशे अने तमारुं काम आरामथी पती जशे। हवे आगळ वात करी द्विघात समीकरण एक्स नो स्क्वेर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू जीरो में ए बी अने सी ए वास्तविक संख्या छे तथा ए नॉट इक्वल टू जीरो। हवे जो ए बराबर जीरो नथी तो एनी अंदर एवं कहे कि विवेक विवेचक शोधवा सूत्र आपूं केव जैसे। अरे भाई गम्मे एवं समीकरण तमने आप विवेचक शोधवा एक सीम्पल सूत्र है। शू खबर है? बी स्क्वेर माइनस फोर ए सी क्या देखाय से आ रही बी स्क्वेर माइनस फोर ए सी बीजे क्या तू बी अँ प्लस आप जो अँ चौगड़ा बिचारा मर्डर थी गयो अँ बगड़ो आप तो सीधो सूत्र। हाँ बोलो हमें आमा आमा कोई टाइम जाए प्रश्न जो वाँचवा पती जाए यो सीधो जवाब हाजरा हाजूर विदिन टेन सेकंडनी अंदर तमारू काम थी जाए। मतलब सोचो बिल्कुल बेसिक कहवाय। हवे जीरो पी ऑफ एक्स वाई नु उगम बिंदु, हवे पहला तो याद करो उगम बिंदु एटले शू, जे जगह थी उद्भव थतो होय एक्स अक्ष ने वाई अक्ष नो तो एने जीरो जीरो कहवाय। तो हवे उगम बिंदु ने आम जीरो मतलब आपणे एवुं समझी लो ओ ऑफ जीरो जीरो समझी लो बराबर, ने पी ऑफ बिंदु केटला छे तो एक्स अने वाय त्यां सुधीनुं अंतर केटलुं थाय तो अंतर सूत्र याद करो बन्नेना एक्स यामनी बादबाकी करीने वर्ग करवानो, बन्नेना वाय यामनी बादबाकी करीने वर्ग करवानो अने ऊपर छापरू लेवानुं वर्गमूळनी निशानी। तो सीधो ज आनो आ जवाब आवशे। हवे तमने थशे साहेब तमे एवी रीते केवी रीते कही शको गेरंटी साथे, तो भाई तारी आत्मानी शांति माटे गणी लईए ले। तो केटला आवशे अहींया छापरामां सूत्र आवुं छे के एक्स वन माइनस एक्स टू नो होल्ड स्क्वेर प्लस वाय वन माइनस वाय टू नो होल्ड स्क्वेर। रेडी? तो हवे अहीं आपणे विचारीए केटला थशे जीरो। हवे जो आनी अंदर अगर आपणे आथी आ बाजू जईए अथवा अहींथी सामे जईए एनाथी कोई ज फरक पड़तो नथी कारण के बहार वर्ग होवाथी माइनस ऑटोमेटिकली निकली जशे। तो अहीं बहार होल्ड स्क्वेर आवशे अने अहीं शू आवशे जीरो माइनस वाय नो होल्ड स्क्वेर हशे। आ छापरू छे ने एमनू एम रहेशे। तो हवे जरा शू थई गयुं, जीरो माइनस एक्स इट मीन्स माइनस अने माइनस एक्स नो स्क्वेर थशे अने अहीं शू आवशे माइनस वाय नो वर्ग थई जशे। रेडी? अने हवे माइनस होय या प्लस होय वर्ग होवाथी तो प्लस ज थवाना अने अहीं पण शू थशे प्लस। ले बोलो हो गया बिल्कुल बेसिक। रेडी? अने याद रखजो आवा प्रकारना बैठा बैठा प्रश्नों पूछावानी बहु ज शक्यताओ छे। ओके चलो आगे बढ़े। तो एमां शू कीधुं छे के जान्युआरी महीनामां पांच रविवार आवे। जान्युआरी महीनो यानी कि लीप वर्ष होय या बिन लीप होय यानी सामान्य होय एनी साथे कोई लेवा देवा नहीं। આવું બધું ક્યારે જોવાનું? જ્યારે આપણે લીપ વરસ હોય યા આખા વરસ આપ્યું હોય તો આખા વરસની અંદર ફેબ્રુઆરી કમ્પલસરી આવવાનો છે, યા ફિર કોઈ સ્પેસિફિક મહિનો આપ્યો હોય એની અંદર ફેબ્રુઆરી હોય તો જ જોવાનું, બાકી કોઈની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં। ટૂંકમાં એવું કહી શકાય કે જે તમારી ગણતરીમાં ફેબ્રુઆરી આવતો હોય તો તમારે લીપ કે સામાન્યમાં ઘૂસવાનું, બાકી દૂર રહેને કે બાબા દૂર રહેને કા। ઓકે જો હવે અહીંયા ખાડો અને ટેકરો, ટેકરો એટલે એકત્રીસ હંમેશા અને જ્યાં ખાડો આવે ત્યાં અઠ્યાવીસ ઓગણત્રીસ યા ફિર ત્રીસ, બટ ટેકરો આવે ત્યાં બધી જગ્યાએ એકત્રીસ। તો હવે તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે સાહેબ આપણે જાન્યુઆરી મહિનાની વાત કરીએ છીએ તો એકત્રીસ દિવસો હોય, એકત્રીસ દિવસો હોય ને। હવે હર હંમેશ યાદ રાખો કે આનું સંભાવનાનું સૂત્ર તો તમને યાદ જ હશે,
સંભાવના બરાબર. આનો મેં છે ને આખો વિડીયો બનાવેલો છે, હું ટ્રાય કરું છું, ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું. દિવસોનો અમેઝિંગ વિડીયો છે, એ ખાસ જોઈ લેજો. હવે એની અંદર શું આવે ખબર છે, અહીંયા વધારાના દિવસો, વધારાના દિવસો, અને અહીંયા શું આવશે, અહીંયા શું આવશે, તો હંમેશા સાત. કારણ કે આપણે વાત કરીએ છીએ દિવસો માટેની, અથવા કોઈ પણ વારની સંભાવનાની આપણે વાત કરીએ છીએ, તો ટોટલ દિવસો કેટલા, સાત. કોઈ કહેશે સાહેબ 31 છે ને 365 છે ને 15 છે. અરે ભાઈ, અહીંયા વાત ચાલે છે દિવસોની, વારની. વાર કેટલા, સાત. હા, આઠમો વાર છે પરિવાર, એ અલગ વાત છે બરાબર, પણ અહીંયા ટૂંકમાં સાત વારની આપણે ચર્ચા કરવાની છે. અને આ સાત વાર હોવાથી નીચે સાંતળો આવે ફરજિયાત, ઉપર વધારાના દિવસો. વધારાના દિવસોનો મતલબ શું થાય એ ખાસ સમજી લેજો. વધારાના દિવસો કોને કહેવાય, તો કુલ દિવસો, કુલ દિવસો ભાગ્યા સાત કરતાં મળતી શેષ, મળતી જે શેષ છે ને એને આપણે શું બોલીએ છીએ, વધારાના દિવસો કહેવાય. તો ટોટલ ડેઝ કેટલા છે આપણા કિસ્સામાં, 31 ભાગ્યા 7 કરો તો 7 ચોકુ 28, કેટલા વધ્યા, 3. બસ, તો આ આપણા વધારાના દિવસો થઈ ગયા. તો આનો જવાબ કેટલો આવશે, 3/7. ખતમ. આશા રાખું કે આ થિયરી તમને ઓલમોસ્ટ સમજાઈ ગઈ હશે. ના સમજાણી હોય તો હજી એ વિડીયો જોજો. 365 દિવસ હોય, 366 દિવસ હોય, 28 હોય, 29 હોય, 31 હોય, એ બધા રૂલ્સ ખાલી સમજી જજો એટલે ખ્યાલ આવી જશે તમને. બાજુની આકૃતિમાં વાય ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ. હવે બચ્ચો યાદ રાખજો, પી ઓફ એક્સને તમારે હોય ને તો આ એક્સ અક્ષને જોવો હંમેશા. ઘણી વખત આ રકમને ફેરવીને લોકો પૂછતા હોય છે, તો એની અંદર શું પૂછાશે ખબર છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ વાય પૂછાશે. જો પી ઓફ વાય પૂછાય તો તમારે વાય અક્ષને જોવાની. ટૂંકમાં અહીંયા જે હોય પીની પાડોશમાં જે હોય એને જોવાનું, પીની પાડોશમાં જે હોય એ એક્સ ઉપર આપણી નજર હોવી જોઈએ. નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી બહુપદી પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો. તો જે આપણી પાસે કર્વ અહીંયા આપેલો હશે એ એક્સ અક્ષને જેટલી વખત ક્રોસ કરે એટલા આપણા શૂન્યો. આવું તો આપણે ભણ્યા હતા કે સાહેબ આ તો અહીંયા કંઈક વિચિત્ર પ્રકારનું આપ્યું છે. હવે બચ્ચો, અગર વિચિત્ર પ્રકારનું આપ્યું છે એવું કંઈ છે નહીં. જો પહેલે તો આ પરવલય છે અને અહીંથી આ ક્રોસ થાય છે એટલે આમથી આમ અને અહીંથી આમ. એક ગ્રાફ હોય, મતલબ એક સમીકરણ હોય, કોઈ એક સમીકરણ, તો એનો ગ્રાફ પણ એક જ આવે. બે ગ્રાફનો હોય, મતલબ કે કોઈ એક સમીકરણનો આવી રીતનો પરવલય પણ હોય અને અહીંયા વર્તુળ પણ હોય, તો એ બંને વસ્તુ પોસિબલ નથી બરાબર છે. અને વર્તુળનો જો ગ્રાફ છે ને એના માટે તો અનંત બિંદુઓ હોય, અને એની જે પ્રોસેસ છે એ 11th અંદર આપણે ભણવાની આવશે. એનું સમીકરણ પણ છે, અને એનું સમીકરણ અગર લખવા જઈએ ને તો આવું કંઈક છે, અગર હું ભૂલી ના ગયો હોઉં તો, કે માઇનસ એચનો હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો હોલ સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. તો હવે બચ્ચો યાદ રાખવાની છે કે આવી બધી પ્રોસેસ છે. હવે જ્યારે આપણે આનું સાદુરૂપ આપીએ ને ત્યારે એ બહુ જટિલ પ્રક્રિયા થઈ જશે. બીજી વસ્તુ આની અંદર એક તમને બતાવું કે આમાં એક્સનો પણ વર્ગ આવશે અને વાયનો પણ વર્ગ આવશે. આપણે અહીંયા જે સમજીએ છીએ ને એ તો બંને પદની અંદર બે ઘાત ક્યારેય ના હોઈ શકે આપણા કિસ્સાની અંદર. સો પ્લીઝ એનાથી તમે નિશ્ચિંત રહો, એટલે વર્તુળવાળું આપણા સિલેબસમાં નથી. અને માનીને ચાલો કે હોય, ચલો અચ્છી બાત હે. તો જો આપણી પાસે આ એક શૂન્ય આવ્યું અને આ બીજું શૂન્ય આવ્યું, તો આ ગ્રાફ હોય તો કેટલા શૂન્ય આવ્યા, બે. પણ છતાં કદાચ આ હોય તો અહીંયા કેટલું શૂન્ય, એક, અને અહીંયા કેટલું. આપણે તો એટલું જ જોવાનું છે કે બચ્ચા પાર્ટી કે એક્સ અક્ષને કેટલી વખત ક્રોસ કરે છે, દેટ્સ ઇટ, ક્લિયર. તો અગર આ ગ્રાફ હોય તો એના શૂન્યો બે આવે, અને અગર આ ગ્રાફ હોય તો એના શૂન્યો પણ કેટલા આવે, બે. ઓકે, હવે કોઈ કહેશે સાહેબ બેન બે ચાર થયા ને, બેન બે ચાર નથી કરવાના, કોઈ એક જ ગ્રાફ છે, માટે આનો જે જવાબ છે ને એ કેટલો આવશે, ઓનલી 2. ઓકે, તો આટલી વસ્તુ સમજી ગયા હશો. અરે વાહ, જુઓ હમણાં આપણે વાત કરી હતી ને ક્રેશ કોર્સની, એની સાથે સાથે તમારા લોકોનું ડાઉટ સેશનનો સ્પેશિયલ ક્લાસ આપણા શરૂ થઈ રહ્યા છે. હવે કોઈ કહેશે કે સાહેબ અમારે આખો ક્રેશ કોર્સ નથી જોતો, અમે બધું ભણી લીધું છે, અમને ખાલી ડાઉટ્સમાં તમે હેલ્પ કરી દો, મોસ્ટ વેલકમ. ઓનલી ફોર ડાઉટ્સનો કોર્સ પણ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે,
એ એનરોલ કરી લો અને એની અંદર તમને લોકોને જે કોઈ પણ આ બચ્ચા આ ટેણી જેવા તમારા લક્ષણો હશે, દેખો આંખો કેવી મોટી થઈ ગઈ છે અને બીજે કરીને જોવે છે, તો એવા પ્રકારના અગર તમારા કોઈ લક્ષણો હોય ને તો આ ડિફિકલ્ટી સેશનનું કોર્સની અંદર તમે જોઈ લો. તો બોલો હાડો કેટલા એ ખુશ છે બચ્ચા, એવું યો 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 મસ્ત છે ને, મોટી મોટી મૂછો બનાવી દીધી હાડતા. તો આવા લક્ષણો તમારા ચોક્કસ થઈ જશે, કારણ કે એ ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક જરૂર જણાશે, તો હજી થોડુંક અગર તમને વધારે બી હેલ્પ કરી દઈશું, ટોટલી ડાઉટ્સ તમને ક્લિયર કરાવીશું. તો આવી જાઓ, મોસ્ટ વેલકમ. આગે દેખે કે નીચેના વિધાનો સાચા છે કે નહીં અને સાચા બને એવી રીતે આપણે અહીંયા વિકલ્પો પૂરવાના છે. હવે તમે એક બેઝિક મેસની અંદર એક વસ્તુ નોટિસ કરી, શું ખબર છે તમને લોકોને? પહેલાં જે તમને ચાર પ્રશ્નો પૂછાય એ કેવા હતા? ખરા ખોટા, બરાબર, ખરા ખોટા. હવે ખરા ખોટાની અંદર એવું કહીએ તો આપણે ચાલે કે તમને લોકોને બે ઓપ્શન છે, કાં તો સાચું યા ખોટું, જવાબ તમારી પાસે રેડી છે. તો અહીંયા તમને બે વિકલ્પો આપ્યા, પછી વિકલ્પની અંદર કેટલા વિકલ્પો આપ્યા તમને? ચાર. અને હવે ખાલી જગ્યામાં ત્રણ ત્રણ ઓપ્શન હશે, મતલબ સેક્શન એમાં તમારી પાસે બધામાં ઓપ્શન અવેલેબલ છે. બોલો કેટલો એક્સ્ટ્રા બેનિફિટ કહેવાય? જ્યારે આ જ વસ્તુ સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર હશે તો એમને ખાલી જગ્યાઓની અંદર યા ટૂંકો પ્રશ્ન હશે એમાં આન્સર અવેલેબલ નહીં હોય, એમને જાતે લખવાનું આવશે. તમારા માટે એક એક્સ્ટ્રા બેનિફિટ છે. હવે જો આવૃત્તિ વિતરણમાં ઓજાઈવને ખાલી જગ્યાની આલેખાત્મક રજૂઆત છે, જોજો ઓજાઈવ, તો એની અંદર શું આવતું હતું યાદ કરો તો, જરા કોઈને યાદ આવતું હોય તો, એક્સ અક્ષ અને વાય અક્ષ હશે. હવે એની અંદર એક ગ્રાફ છે એ આમ આવશે ને બીજો ગ્રાફ આમ છે, તો બંને જે જગ્યાએ જ્યાં ક્રોસ થાય ને ત્યાંથી આપણે એક્સ અક્ષ ઉપર સીધી લાઈન જવા દેવાની, અને આ જે બિંદુ છે ને એને તમારે એક્સ અને વાયામ લેવો પડે. હવે જે એનો એક્સયામ ને વાયામ જ્યારે આપણે લઈએ છીએ, અહીંયા જો વાસ્તવમાં અહીંયા એક્સ અને વાયામ આવશે, અને આ જગ્યાએ જોવા જઈએ તો વાયની જગ્યાએ તો શું આવશે? ઝીરો આવશે, એક્સયામ હાજર હશે. તો આ જે એક્સયામ છે ને એ એક્સયામને આપણે એનો મધ્યસ્થ બોલીએ છીએ. તો બચ્ચો યાદ કરો કે જે આ આવૃત્તિ વિતરણ, એટલે બોલો કેટલી ટાઈપિંગ મિસ્ટેક છે, આવૃત્તિ વિતરણમાં ઓજાઈવ એ ખાલી જગ્યાની રચના રજૂઆત છે, તો એની અંદર શું આવશે? મધ્યસ્થ. બોલો થિયરિકલ કેટલા બધા પ્રશ્નો છે જેમાં કોઈ ગણતરી જ નથી, સીધો જવાબ આપણે આપી શકીએ, તો આવું બધું મજા આવશે કામ કરો. જો આ પણ એવો જ છે કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો એક થાય. જેટલી પણ ઘટનાઓ હોય બધી જ ઘટનાઓનો આપણે સરવાળો કરવાનો, તો જવાબ શું આવશે? એક આવશે. તો આ પણ ખાસ યાદ રાખજો, થિયરિકલ પ્રશ્ન છે. વર્તુળના સમતલમાં આવેલી રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. હવે બચ્ચો જુઓ આની અંદર પરિસ્થિતિ શું છે, અહીંયા સમજાવું તમને, કે આપણી પાસે એક વર્તુળ હોય જેમ કે એસે, અને હવે આની અંદર જે આપણે એક રેખા દોરવાની, અને એ રેખા છે ને આને માત્ર ટચ થઈને જવી, જો અંદર જાય તો છેદિકા કહેવાય ને, બે જગ્યાએ છેદે છે, ક્યાં? એક અહીંયા અને એક અહીંયા. પણ આપણે છે ને એને ખાલી ટચ કરીને, જો આ દૂર છે તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી, પણ ખાલી અડીને જાય છે, તો એ અડીને જાય ને એને સ્પર્શક કહેવાય. આમ જોવા જાઓ તો એને સ્પર્શ્યું છે, બટ એની એક એક બિંદુમાં છેદે એવું પણ આપણે બોલી શકીએ. જેમ કે આપણે કોકને અડીએ તો એને અડ્યા કહેવાઈએ, બરાબર. આમ દૂર ઊભા ઊભા વાતો કરીએ તો દૂર ઊભા છે એવું કહેવાઈએ, પણ અગર દબાઈને આલી હોય ધમ ધમાઈને ખેંચીને તો એને માર્યું કહેવાય ને, તે અંદર સુધી છેક અસર થાય. તો વાત શું છે આની અંદર? છેદિકા, સ્પર્શક અને કોઈ રિલેશન નથી, આ ત્રણ વસ્તુ છે. આની અંદર સ્પર્શક કોને કહેવાય? તો અડીને જાય એને, અથવા એવું કહેવાય કે એક બિંદુમાં છેદે છે. તો હવે બચ્ચો યાદ કરો, જે એક બિંદુમાં છેદે એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. અને જો એ અડીને જાય તો બી સ્પર્શક, એક બિંદુમાં છેદે તો પણ સ્પર્શક બનશે, આ વાતનું ધ્યાન રાખવું. હવે વાત છે કે બાજુની આકૃતિમાં અકેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શકો દોરેલા છે. ઓકે, હવે બચ્ચો જુઓ અહીંયા કે આ બિંદુ P છે, P માંથી અહીંયા બે સ્પર્શકો દોરેલા છે. હર હંમેશ માટે આ શરત તમારા દિમાગમાં હોવી જોઈએ કે આ બંને છે ને ખૂણા 90 બને, કારણ કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા 90 અંશના ખૂણે ક્રોસ કરતું હોય, અને અહીંયા બે ખૂણા છે ને એ 90-90 ના હોય. હવે યાદ કરો કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો? 360. એ બે છે ને 90-90 તો થઈ ગયા, તો 160 તો નીકળી ગયા, એને ફિક્સ 90 જ હશે. તો હવે આ બાકીના જે બે વધ્યા ને એનો સરવાળો હંમેશા 180 થાય, એનો પ્રમેય પણ છે કે બે ખૂણા પૂરક હોય. ઓકે, ચલો આગળ વાત કરીએ.
કે દોરેલા સ્પર્શકો P ઓફ A અને P ઓફ B દર્શાવ્યા છે. હવે એની અંદર A P B બરાબર 60 અંશ. જરા ચેક કરો A P અને B તો એનો ખૂણો કેટલો અંશનો છે? અહીંયા 60 અંશનો છે. અને હવે એવું કહે છે કે A O B ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? A O B તો A O B તો મેં તમને બંનેના સરવાળાનું કીધું. આ બાજુ 60 છે, અંદર કેટલો છે આપણને ખબર નથી, તો એ ઓ બી બરાબર અહીંયા કેટલા થશે? બંને ભેગા કરીએ તો 180. આને પકડીને પ્રેમથી સામે લઈ જઈએ તો કેટલા થશે? માઇનસ. અને માઇનસ થાય તો 120 જવાબ આનો આવે. હવે ઘણી વખત આ પ્રશ્ન આવો સીધો નથી પૂછાતો, તમને લોકોને અહીંયા વચ્ચે લીટી આપશે આમ. અને હવે આ ખૂણો પૂછે તો શું ધ્યાન રાખવાનું ખબર છે? આવો જ્યારે ખૂણો પૂછે તો આ બંને હંમેશા સરખા હોય, કારણ કે આ ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ બંને કાકોબા શરત અનુસાર એકરૂપ ત્રિકોણ થાય છે. અને જો એકરૂપ ત્રિકોણ હશે તો, અગર એકરૂપ ત્રિકોણ હશે તો એના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ હંમેશા સરખી હોય, તો આ બે ખૂણા સરખા થાય. અગર તમને નાનો પૂછ્યો હોત તો આખાના આના આધારે આપણે આખો ખૂણો શોધી નાખ્યો એટલે 120, અને હવે એનો અડધો કરી દેવાનો. કદાચ એવું થાય કે આ અડધો આપ્યો હોય તો આ આખો ડબલ કરી દેવાનો. ધારો કે આ બાજુ 35 હોય, 35 2 70, અને એના આધારે આખો ખૂણો શોધી શકાય. જે તમને ઠીક લાગે એ પ્રમાણે તમે આમાંથી શરત લગાડી શકો છો. તો આની અંદર બચ્ચો આપણો જવાબ શું આવશે? 120. હજી ખાસ આગળની વાત કરીએ કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. યાર આ તો સીધું સૂત્ર છે, પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. હવે આમાં જો તમારે કંઈ એક્સ્ટ્રા કામ કરવું હોય તો હજી યાદ હોય તો એક એલ, એને એલ ને કોને કહેવાય? ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે, પાઈ આર થીટા ભાગ્યા 180. જો આ કિંમત આની અંદર હું એપ્લાય કરું તો કેટલા થઈ જશે? તો પાઈ આર થીટા ભાગ્યા 180. અને અહીંયા છે ને હજી હું આરને જુદો લખી દઉં છું, નીચે બગડો જુદો લખ. શું કરો? ખાલી ભાગલા પાડો ને રાજ કરો, એવું બીજું કંઈ નવું કર્યું નથી. હવે જો આ આખાના બદલામાં શું લખાય? એલ લખાય, તો અહીંયા થઈ ગયો એલ અને ઇન્ટુ આર બાય 2. આને ઘણી બધી જુદી જુદી રીતે લખેલું તમને જોવા મળશે, એલ આર જોવા મળશે, યા ફિર એવું પણ હશે કે એલ આરને ડિવાઈડ બાય 2. આ દરેક વસ્તુ હર હંમેશ માટે સાચી છે. ઓકે, તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, અને હા આના રિલેટેડ ગણતરીનો દાખલો પણ પૂછાઈ શકે, તો એમાં પણ તમારા મગજને છે ને ઠેકાણે રાખવાનું, પીન બેઠા હોય એવું ના હોવું જોઈએ. અને પછી જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા એકમ થાય. મસ્ત દાખલો છે, એકદમ આમ મસ્ત એટલે આમ બહુ પ્યારા વાલા છોટા બબ્બુ જેવું. શું કીધું છે? પરિમિતિ, તો વર્તુળની પરિમિતિ એટલે કેટલી? 2πr. ક્ષેત્રફળ એટલે કેટલું? તો પાઈ આરનો સ્ક્વેર થઈ જશે. રેડી છે? અને હવે બે બાજુથી પાઈને આપણે કેન્સલ કરી દો તો કેટલા વધશે? 2r ઇઝ ઇક્વલ ટુ આરનો સ્ક્વેર, ધેરફોર અહીંયા 0 થઈ જશે. અને આ 2rને આપણે સામે લઈ જઈએ તો કેટલા થશે? આરને જો કોમન લઉં તો આર માઇનસ 2, તો અહીંયા કેટલા થશે સોચો જરા? આર ઇઝ ઇક્વલ ટુ 0 આવે, અને આર માઇનસ 2 બરાબર 0, તો આર બરાબર 2 થઈ જશે. હવે કોઈપણની ત્રિજ્યા છે એ 0 ક્યારે પોસિબલ નથી, તો એની ત્રિજ્યા કેટલી હશે? 2 એકમ. હવે ઘણી વખત એવું પણ મને વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ આપણે 2r ને બરાબર r સ્ક્વેર છે, એમાંથી આપણે એક એક r કાઢી નાખીએ તો ના ચાલે? ના, આ દ્વિઘાત સમીકરણ પ્રમાણે આનો ઉકેલ કરવાનો છે, માટે એના બે ઓપ્શન છે. તમે આવું કરશો તો જવાબ 2 આવી જશે. બિચારા 0 કાક્યા, આ દાખલા માટે સાચું છે, પણ ઇન ફ્યુચર આવી બધી ક્યાંક અમુક લોકો ભૂલો કરતા હોય છે, તો આનો ઓપ્શનમાં જવાબ 0 અને 2 આવે, મતલબ ઉકેલ 0 અને 2 આવે. ભલે આનો જવાબ આપણે 1 પસંદ કર્યો, કારણ કે ત્રિજ્યા હંમેશા કેવી હોય? ધન હોય છે. બોલો, પેપર સોલ્યુશન ખતમ હો ગયા, ઓર ફિર સે હમ આપકો યાદ કરવા દે કે આપણી ક્રેશ કોર્સની બેચ ફટાફટ જોઈન કરવાની છે. બધી જ એની સ્પેશિયાલિટી મેં તમને અહીંયા બતાવી દીધી છે, ઓલરેડી મેં અગાઉ પણ એક વખત વાત કરી હતી, અને હજી રિક્વેસ્ટ છે કે આ ખાસ જોઈન કરી લેજો. તમને લોકોને બહુ એટલે બહુ જ બેનિફિટ થશે, કારણ કે અમે એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે કે જેને રિઝલ્ટ પહેલી પરીક્ષામાં ફેલ હોય યા બહુ ઓછું હોય, અને એને બોર્ડની અંદર અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે. અને એવા પણ વિદ્યાર્થીઓ જેને 20% વધારો થયો હોય, 20% એટલે 50,000 ફી હોય ને તોય 20% વધારો પોસાય, જ્યારે અમારી ફીસ છે માત્ર ને માત્ર 1200 રૂપિયા. વાહ, દેખાતું એ નહીં, બોલો 1200 રૂપિયા આની માત્ર ફીસ છે. તો આજે જ એનરોલ કરવાનું છે ફટાફટ, ઘરે વાત કરો એન્ડ મેરા કામ હો ગયા ખતમ. એન્ડ તમારા લોકોની તૈયારી હજી શરૂ છે, એન્ડ આપણે મળીએ છીએ સેક્શન બીની અંદર. થઈ શકે છે કે અહીંયા ક્યાંક વિડીયો બતાવતો હશે, એના ઉપર ક્લિક કરી અને ફટાફટ એ વિડીયો જોઈ લો, કે જેથી કરીને તમારો સેક્શન બી પણ ક્લિયર થઈ જાય. તો હું મળું છું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ, બાય બાય બચ્ચો.